तो चलनी नोटो भरेलू कंटेनर आखी रात बाहर पड़ी रहे घटना विषे बात करिए। जाम खंभाड़िया घटना है ज्यां आरबीआई थी जे चलनी नोटो नो जत्थो मोकलवामां आव्यो हतो त्यारे बैंके चलनी नोटो नो जत्थो न स्वीकार्यो अने रात भर नोटो भरेल कंटेनर बाहर पड़ी रह्यु। तो पोलीस स्टेशन बाहर रखायु हतु आ कंटेनर जेमां 550 अने 20 नी नोटो नो जत्थो हतो। त्यारे सवाले थाय छे के जो लूट थई होत आ कंटेनर मां तो जवाबदार कोण होत। जे रीते आखी रात बेदरकारीपूर्वक आ कंटेनर ने बाहर रखायु तो ईटीवी ना एक्सक्लूसिव दृश्यमां आप निहाळी रह्या छो के जे पोलीस स्टेशन नी बाहर आ कंटेनर पड्यु छे। आ कंटेनर मां नोटो नो जत्थो आखी रात बाहर पड़ी रह्यो। नोटबंदी बाद नोटोनी आवक शुरू थई छे त्यारे आरबीआई तरफथी अनेक जिल्लाओमां नोटो मोकलवामां आवी छे। त्यारे जाम खंभाड़ियामां पण ગઈકાલે મોડી રાત્રે 3:30 વાગ્યાના આસપાસ ચલણી નોટોનો જથ્થો આવી પહોંચ્યો છે। 520 50 અને 10 રૂપિયાની નોટોના જથ્થા ભરેલી આવેલી ગવર્નમેન્ટ ડ્યુટીમાં આવેલી આ વેન તમે જે રોડ ઉપર જોઈ રહ્યા છો પોલીસ સ્ટેશન પાસે આ વેન ઊભી રાખવામાં આવી છે। કારણ કે મોડી રાત્રે આ જથ્થો અહીં આવી પહોંચતા જે જથ્થો છે એ જથ્થો જામ ખંભાળિયાની એસબીઆઈમાં ઉતારવાનો હતો ત્યાંના અધિકારીઓએ આ જથ્થો ન સ્વીકારતા આખી રાતભર રસ્તા પર પડ્યો રહ્યો ત્યારે સિક્યુરિટીના પણ અનેક સવાલો ઊભા થાય છે। ખાસ કરીને આ જથ્થો શું કામ નથી સ્વીકારાયો તેની પાછળનું રીઝન શું છે મોડી રાત્રે સુરક્ષાની દ્રષ્ટિએ આ જથ્થો લઈ લેવાની રાતી જરૂર હતી ત્યારે પણ રસ્તા ઉપર આવી રીતના કન્ટેનરો પડ્યા રહ્યા એ એક મોટો સિક્યુરિટી સામે પણ સવાલ ઊભો કરે છે। કિંજલ કારસરિયા ઈટીવી ન્યૂઝ જામ ખંભાળિયા। તો આ મુદ્દે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે કિંજલ કારસરી આપણી સાથે। કિંજલ, જે રીતે આ કન્ટેનર આખી રાત બહાર પડી રહ્યું જવાબદાર કોણ અહીં? તમને જણાવી દઉં કે આરબીઆઈ તરફથી નોટબંધી બાદ દરેક જગ્યાએ ચલણી નોટો મોકલવામાં આવતી હોય છે। ખાસ કરીને જામ ખંભાળિયામાં પણ છેલ્લા ઘણા સમયથી નોટોની અછત હતી, બેંકોમાં બૂમરાળ ઉઠી હતી, નોટો નથી, જેના કારણે આરબીઆઈ માંથી બેંકોએ નોટો મંગાવી હતી। ત્યારે ગઈકાલે મોડી રાત્રે 3:30 વાગ્યાના આસપાસ આરબીઆઈ માંથી 550-20 ચલણી નોટો જામ ખંભાળિયા હતી। ખાનગી જે જાણકાર સૂત્રોમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે આ નોટોનો જથ્થો છે એ એસબીઆઈ માં મોકલવાનો હતો, આ એસબીઆઈ માં આવેલી આ નોટો મોડી રાત્રે ન સ્વીકારતા આ જે જથ્થો છે ભરેલું મિની કન્ટેનર છે એ પોલીસ સ્ટેશન ની બહાર રસ્તા પર આખી રાતભર રેજડ્યું હતું। સવાર સુધી કન્ટેનર ત્યાં જોવા મળ્યું હતું, જે પ્રમાણે ઈટીવીએ ત્યાં તપાસ કરતા આ કન્ટેનર રસ્તા પર રજડ્યું હતું એની પાછળનો જવાબદાર કોણ છે સવાલ અહીં એ પણ ઉભો થાય છે કે બેંકોના અધિકારીઓ એ રાતના સુકામાં જથ્થો ના સ્વીકાર્યો, જો લૂંટ જેવી ઘટના બદલ તો આની પાછળ જવાબદાર કોણ, તો અનેક સવાલો સુરક્ષાના પણ આતંકે ઉભા થઈ રહ્યા છે। જી નુપુર જી, આભાર આપનો વિગત માટે। તો કન્ટેનર જે આખી રાત બહાર પડી રહ્યું તે અનેક સવાલો ઉઠાવે છે।